આ વર્ષે પણ શ્રી મહાવીર સ્વામી ભગવાન ના છવ્વીસો એકવીસ માં જન્મ કલ્યાણકની ઉજવણીની ઉજવણી તૈયારીઓ શ્રી જૈન સીતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા ઉત્સાહભર થઈ રહી છે જેની માહિતી આપવા માટે આજરોજ વડોદરા શહેરમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ વડોદરા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ચૌદ ચાર બે હજાર બાવીસને ગુરુવાર ચૈત્રસુ તેરના રોજ વિતરાગ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીનો જન્મ કલ્યાણક છે અને તે નિમિત્તે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ આ દિવસની ઉજવણી વડોદરાના લગભગ પંદર જૈનો સાથે મળીને વિશિષ્ટ રીતે ઓગણીસ વર્ષથી કરી રહ્યું છે અને જે ભારતભરમાં પ્રસિદ્ધ છે આ જન્મ કલ્યાણકના પર્વની પૂર્વસંધ્યાએ એટલે કે તારીખ તેર ચાર બે હજાર બાવીસ

અગ્રણીઓએ આપી હતી શ્રી નૈપદ્મસાગર મહારાજ સાહેબ ઓગણીસ વર્ષ પહેલાં શ્રી જૈન શ્વેતાંબર પૂજક યુવક મહાસંઘની સ્થાપના કરી હતી ત્યારે એમનો એક જ હેતુ હતો કે ચારે ફિરકાના બધા જ જૈનો સાથે મળીને વિશ્વના કરુણના સાગર એવા શ્રી મહાવીર સ્વામી પરમાત્મા એમનો જન્મકલ્યાણક બધા સાથે ભેગા મળીને ઉજવે તેના ભાગરૂપે ભારતભરની પાંચસો ને પંચ્યાસી અમારી એકાઇકીઓ છે એમાંની એક વડોદરાની શ્રી જૈન મૂર્તિ પૂજક યુવક મહાસંઘ ઓગણીસ વર્ષોથી આ પ્રોગ્રામ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહેલા છે આ વર્ષે એ પ્રોગ્રામના ભાગરૂપે આજે સાંજે એટલે કે તેર તારીખે એક અહિંસા રેલીનું આયોજન કરવામાં આવેલું છે જે નવલખીથી નીકળીને રાજમાર્ગો ઉપર ફરી અને સમગ્ર વડોદરાને એક સંદેશ આપશે કે ફક્ત જૈનોના નહીં પરંતુ સર્વ જીવોના એવા કરુણાસાગર શ્રી મહાવીર સ્વામી ભગવાનનો આવતીકાલે જન્મ કલ્યાણકનો દિવસ છે ત્યારબાદ આવતીકાલે સવારે ગુરુવારે એટલે કે ચૌદ તારીખે વડોદરાના તમામ રાજમાર્ગો ઉપરથી વડોદરાના શહેરીજનોનું બુંદીના લાડુથી મોં મીઠું કરાવવામાં આવશે ત્યારબાદ સાંજે સાત વાગે નવલખી કમ્પાઉન્ડમાં એક વિશિષ્ટ ભવ્યાતિભવ્ય ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવેલું છે